શાસ્ત્રોમાં કહ્યું છે કે સકલ દ્વાદશાંગસ્ય સારઃ ધ્યાન યોગ, દ્વાદશાંગીનો સર્વ શાસ્ત્રોનો કઈ સાર હોય તો તે ધ્યાન યોગ છે. પરંતુ ધ્યાન કોનું કરવું? શાસ્ત્રકારો સ્પષ્ટપણે કહે છે કે ધ્યાન અરિહંત પરમાત્માનું કરવાનું છે, અને તેથી નમસ્કાર મહામંત્રનું પહેલું પદ નમો અરિહંતાણમ, અરિહંત ભગવંતોને નમસ્કાર થાવો. આ પદની અંદર 14 પૂર્વનો સાર ભરેલો છે. જેનું ધ્યાન કરવાનું છે એવા અરિહંત પરમાત્માનું સ્પષ્ટ સ્વરૂપ આપણી પોતાની આંતર ચક્ષુ સમક્ષ પ્રગટ થાય એવા હેતુથી કોઈ મહાન પૂર્વાચાર્ય જેનું નામ પણ આપણે જાણતા નથી તેમને અરહન નમસ્કારાવલિકા એ નામની 108 સૂત્રોની રચના પ્રાકૃત ભાષામાં કરી છે. અરહંત નમોકારાવલિયા, શ્રી અરિહંત પરમાત્માના 108 ગુણોનું જેમાં વર્ણન છે. અરિહંત ભગવંતના વિશિષ્ટ પ્રકારના ધ્યાન માટે આ રચના તેમને કરી હશે. આપણને પણ ધ્યાનમાં પ્રવેશ કરવા માટે એ અત્યંત ઉપયોગી છે. એક એક સૂત્રમાં અરિહંત ભગવંતની મૂળ આગમોમાં દર્શાવેલી ભિન્ન ભિન્ન અવસ્થાનું સુંદર વર્ણન છે. એક એક સૂત્ર પરમાત્માના જીવનનું જાણે નજર સમક્ષ ઊભું થતું તાદ્રશ્ય ચિત્ર છે. આ 108 સૂત્રોનો ભાવાર્થ વણી લેતું મારા ધર્મસ્નેહી શ્રી ચંદુભાઈ શ્રી ચંદ્ર, જેમને ગુજરાતીમાં હરિગીત છંદમાં અરિહંત વંદનાવલી ભાષાંતર કર્યું છે, તે પણ મૂળ સૂત્રો તેનો ગુજરાતીમાં અર્થ અને આ તેમને કરેલું ભાવાંતર જે ભક્તિયોગમાં સહાયક છે તે પણ અમે અહીં રજૂ કરીએ છીએ. ઓમ શ્રી વિતરાગ અરહંત નમોકારાવલિયા અરહન નમસ્કારાવલિકા શ્રી અરહતો અષ્ટોતર શતગુણ વર્ણનમ, જેમાં અરિહંત પરમાત્માના 108 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. એક એક સૂત્ર આ રીતે રજૂ થાય છે. નમો 14 મહાસમિણ સંસુય અવયાર કારગાણમ અરિહંતાણમ, 14 મહાસ્વપ્નોથી સૂચિત અવતારને પ્રાપ્ત કરનારા હરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો ગબ્બઠ્ઠિય તિયનાણ સંયુક્તાણમ અરિહંતાણમ, ગર્ભમાં ત્રણ જ્ઞાનથી યુક્ત એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો ગબ્બઠ્ઠિય 64 દેવિંદ સંથુઆણમ અરિહંતાણમ, ગર્ભમાં રહેતા જ 64 દેવેન્દ્રોથી સ્તુતિ કરાયેલા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો ગબ્બઠ્ઠિય મહાજોગભાસિણમ અરિહંતાણમ, ગર્ભમાં જ મહાયોગના અભ્યાસી એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો તે લોક દિવાયર જમ્મોદય સંપત્તાણમ અરિહંતાણમ, જન્મથી
त्रण लोक मा सूर्य समान उदय पामनारा एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो सव जीव सुहदाय जम्म कल्याण संपत्तानम हरिहंतानम समग्र जीवो ने सुखदायक एवा जन्म कल्याणक ने प्राप्त करनारा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो छप्पन दिशा कुमारी कय सुई कम्मानम अरिहंतानम। छप्पन दिशा कुमारीओए जेमनु सुतिका कर्म कर्यु छे एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो देविंद कर संपड संठियानम अरिहंतानम। देवेंद्रो ना हस्त संपुट मा रहेला एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो मेरु मत्थय ठिय सिंहासन सन्निविठानम अरिहंतानम। मेरु पर्वतना शिखर मा रहेला सिंहासन ऊपर बैठेला अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो सव सुरासुर कय कुसुमंजलिये संपुयानम अरिहंतानम। समग्र देवताओ अने असुरोए करेली कुसुमांजलि थी सारी रीते पूजायेला अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो अठ सहस चौसठी पुन्नकल स क्षीरोदही नव्याणम अरिहंतानम। क्षीरोदधी एटले दूधना समुद्रमाथी भरेला एवा 8000 અને 64 કલશોથી જેનું સ્નપન સ્નાત્ર મહોત્સવ કરવામાં આવ્યું હતું એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાવો। નમો વર પડહ ભેરી જલ્લરી દેવદુંદુહી નિનાય પૂવ પુયાણમ અરિહંતાણમ। શ્રેષ્ઠ પટહ એટલે ઢોલ, ભેરી એક વાદ્ય વિશેષ, ઝાલર અને દેવદુંદુભીના અવાજથી પૂર્વે પૂજાયેલા એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ। मेरु शिखर सिंहासन।
नमो मगमघंतवर घोषित चंदन चच्चियाणम हरिहंताणम मगमगायमान श्रेष्ठ घोषित चंदन थी जैमनु विलेपन करायु छे एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो जल थलय दिव्य कुसुम महामल्लालय कंठाणम हरिहंताणम पानी अने पृथ्वी उपरना दिव्य पुष्पोनी मोटी मालाओ जेमना कंठमा पेरावेली छे एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो पवर हार अद्धहार कड़य कुंडल मूड मंडियाणम हरिहंताणम श्रेष्ठ हार अर्धहार कड़ा कुंडल अने मुकुट थी मंडित हरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो वर वेणु वीणा मुयंग ताल घुगर घुम घुमिय कय नठ विहिये संपुयाणम हरिहंताणम श्रेष्ठ वेणु वीणा मृदंग ताल अने घुगराओना घुम घुम अवाज थी युक्त एवी नृत्य विधि थी सारी रीते पूजायेला एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो जय जय सद समुच्चरिय सुर समूहेण माया भवन समागयाणम अरिहंताणम। जय जय शब्द नो उच्चार करता देवताना समूह साथे माताना भवन मा आवेला अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो सक्क संठविय अंगूठामय आहार कारगाणम हरिहंताणम। अंगूठामा इंद्रे स्थापन करेला अमृतनो आहार करता हरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो चम्म चक्षुणम दंसिय कयाहार निहाराणम हरिहंताणम। चर्म चक्षु थी जोई न सकाय ए रीते आहार अने निहार करनारा हरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो से अमल रागे वज्जिय सुह शरीर संपत्ताणम अरिहंताणम। परसेवो मैल अने रोग थी रहित एवा शुभ शरीर ने पामेला अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो गोखिर धारा धवल मंस रुहिर धारगाणम अरिहंताणम। गायना दूधनी धारा जेवा श्वेत मांस ने रुधिर ने धारण करनारा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। जय नाद करता देवताओ हर्ष नातिरेक मां पद रामणी करता जने ताना महाप्रासाद मां जे सेवा प्रभु हरिहं
नमो मंदार पारिजाय कुसुम संजनीय सुरहिसा सुसाचाणम अरिहंताणम। मंदार अने पारिजातना पुष्पों थी उत्पन्न थती सुरभि गंध जेवा श्वास ने उच्छ्वास छे जेमना एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो छत्त चामर पड़ाग जुव जव लंचिय कर चरणानम अरिहंतानम। छत्र चामर पताका यूप स्तंभ विशेष अने जवना लक्षण चिन्हों वाला हाथ अने पग छे जेमना एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो अठ्ठाइय सहत्सेनम लक्षण गणेनम संसोहियाणम अरिहंतानम। 1008 लक्षणों ना समूह थी सुशोभित एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो देविंदाइठ पंच देवं गणाहिम कय धायिक कमाणम अरिहंतानम। इंद्रोनी आज्ञा थी 5 देवांगनाओ ए कर्यू छे धाईनु कार्य जेमनु एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो अवरावर सुरकुमार समम संकिलगाणम अरिहंतानम। जुदा जुदा देव कुमारों ने साथे क्रीड़ा करनारा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो बालत्तनम्मी अबाल भावाणम अरिहंतानम। बाल्यवयमा पण जेमने बाल भाव नथी एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो सब कला विन्नाण समूह पार संपत्तानम अरिहंतानम। समग्र कला विज्ञानना समूह ने पार पहुंचेला एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो तेलुक छरियकार गरुवजुब्बण गुण संपत्तानम अरिहंतानम। चणे लोक ने आश्चर्य करावे एवा रूप अने यौवनना गुणों ने प्राप्त थयेला अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो गामायार परिसह विप मुक्क बाल बंबयारिणम अरिहंतानम। मैथुन परिसह थी सर्वथा रहितेवा बाल ब्रह्मचारी अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो गामायार परिसह अयासग विवाह कंकण मंडियाणम अरिहंतानम। मैथुन परिसह थी बचावनारा विवाह कंकणों थी शोभता एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। ज्ञान केरा सार ने अवधार
नमो पंचविहेसु मानुष भोगेसु अमुच्छियाणम अरिहंताणम। मनुष्यना पांच प्रकारना भोगोमा मूर्छा नहीं पामता अरिहंत भगवंतो ने नमस्कार थाव। नमो परमनीय रज्जकरणेनम सव पया सुहदाय गाणम अरिहंताणम। उत्कृष्ट नीति थी राज्य करवाना कारणे सर्व प्रजा ने सुख आपता हरिहंत भगवंतो ने नमस्कार थाव। नमो विशुद्ध सुजवसाय भावना संपत्तानम हरिहंतानम। विशुद्ध ने शुभ अध्यवसाय रूपी भावना ने प्राप्त करनारा हरिहंत भगवंतो ने नमस्कार थाव। नमो स्वयमेव परम वैरग्य संपप्प स्वयं संबुद्धानं अरिहंतानं। पोतानी मेळेज उत्कृष्ट वैराग्य थी प्राप्त कर्यु छे स्वयं संबुद्धपणु जेमने एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो भक्ति भर नमिर लोगंती आमर वंदियानं अरिहंतानं। भक्ति ना भार वड़े नमेला एवा लोकांतिक देवो थी वंदायेला एवा अरिहंत भगवंतो ने नमस्कार थाओ। नमो वरवरी आघोष पूर्वम संवत्सरी यदान दायगानम अरिहंतानम। वरवरी का इतले इच्छित वस्तु नु दान लेवा माटे कराती घोषणा एवी घोषणा पूर्वक संवत्सरी वार्षिक दान आपता अरिहंत भगवंतो ने नमस्कार थाओ। कई अद्भुत वात आ शास्त्रकारे अहीं कही छे। ये सूत्र एमने आप्यू नमो वरवरी आघोष पूर्वम संवत्सरीय दान दायगानम अरिहंतानम। आपने आ सूत्र नो जप करिए वारंवार जप करिए वरवरी जेने जे जोइए ते मळी रहेशे एवी घोषणा पूर्वक तीर्थंकर परमात्मा दान आपवा माटे वार्षिक दान आपवा माटे विराजमान थयेला छे। वारंवार सूत्र नो उच्चार आ सूत्र मात्र सूत्र नथी मंत्र छे। ए मंत्र ना उच्चार पूर्वक ए आखू चित्र नजर समक्ष उभू थाय छे। अने अने हूँ अने तमे ए तीर्थंकर परमात्मा जाने दान आपी रह्या छे वार्षिक दान आपी रह्या छे। ये दृश्य ने नजर समक्ष जोइए छे जोवानू छे। ए दृश्य आपणी आंतर नजर समक्ष
ઉપસે ખોવાઈ જઈએ આપણે, હું અને તમે એ મંત્ર વડે, એ મંત્ર આપણને પોતાને મંત્રનો જપ ધ્યાનમાં લઈ જાય છે, અને ધ્યાન અને ધ્યાન લયમાં લઈ જાય છે. મહત્વની વાત એ છે, તીર્થંકર પરમાત્માને દાન આપતા જોઈને હું અને તમે ધ્યાનની એ ભૂમિકાએ પહોંચીએ, સ્વયં આપણે પોતે વાર્ષિક દાન જાણે આપી રહ્યા છીએ. અદ્ભુત છે આ વાત, ધ્યાનનો આ ક્રમ છે. શાસ્ત્રકારે એક એક સૂત્ર જે કહ્યા છે અદ્ભુત કહ્યા છે, અને અને ધ્યાનની આખી પ્રક્રિયા અહીં એમને સ્પષ્ટ કરી છે. નમો સંવામરવૈમ કય દિખા વિષયાણમ અરિહંતાણમ, સમગ્ર ઇન્દ્રોએ કર્યો છે દીક્ષાનો અભિષેક જેમનો, એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો શિબિયા વિમાન સન્નિવિઠાણમ અરિહંતાણમ, શિબિકા પાલખી સ્વરૂપ વિમાનમાં બેઠેલા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો અસોય પુન્નાગ તિલય ચંપય મંડ્યવણ સંડ સંપત્તાણમ હરિહંતાણમ, અશોક પુન્નાક તિલક અને ચંપાના વૃક્ષોથી શોભિત એવા વનખંડને વિશે દીક્ષા માટે સંપ્રાપ્ત થયેલા અરિહંત ભગવંતોને નમસ્કાર થાવો. કઈ અદ્ભુત વાત કરી છે એમને. શાસ્ત્રમાં આગમમાં આપેલા આ વર્ણન વડે આપણી નજર સમક્ષ એક દ્રશ્ય, વનખંડનું એ દ્રશ્ય ઊભું થાય છે. માત્ર દ્રશ્ય નહીં, આ વૃક્ષોની સુગંધ પણ આપણને પ્રાપ્ત થાય છે, અને તે વડે અને તે વડે તે પરમાત્માની અદ્ભુત અલૌકિક લોકોત્તર સુગંધ પણ આપણે અનુભવીએ છીએ. આ ધ્યાનની પ્રક્રિયા છે. નમો વજ્રહર સંઠવ્ય સિંહાસણો વરી સંઠિયાણમ અરિહંતાણમ, વજ્રધર એટલે ઇન્દ્રે સ્થાપન કરેલા સિંહાસણ ઉપર બેઠેલા હરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો વરકડય કુંડલ હાર અધહાર મૌડમાલા વિપમુક્કાણમ અરિહંતાણમ, શ્રેષ્ઠ એવા કટક કુંડળ હાર અર્ધહાર મુકુટ અને માલા વિગેરે અલંકારોને દીક્ષા સમયે છોડતા એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો અંજણ ઘન સરિસાણ કેસાણ પંચમુઠ્ઠીએ લોહકારગાણમ અરિહંતાણમ, અતિશ્યામ અંજન જેવા વાળોનો પાંચ મુઠ્ઠીઓથી લોચ કરતા એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો લોગગ મુઅગય સર્વ સિદ્ધાણમ
नमोकार कारगाणम हरिहंतानम लोकना अग्रभाग मा पहुंचेला सर्व सिद्ध भगवंतों ने नमस्कार करता हरिहंत भगवंतों ने नमस्कार थाओ नमो सव सावज्य पावजोग पचखान कारगाणम हरिहंतानम समग्र प्रकार ना सावध्य पाप योगो ना पचखान करता एवा अरिहंत भगवंतों ने नमस्कार थाओ नमो नान दंसन चारित रेणमाला मंडियाणम अरिहंतानम ज्ञान दर्शन अने चारित्र स्वरूप रत्ननी माला थी अलंकृत एवा अरिहंत भगवंतों ने नमस्कार थाओ श्री वज्रधर इंद्र रचेला भव्य आसन ऊपर बेसी अलंकारो त्यजे दीक्षा समय भगवंत जे जे पंच मुष्टि लोच करता केश विभुनिज परवड़े नमो विमल व्यूलमयी मण पज्जवनान समुपनानम हरिहंतानम निर्मल एवं विपुलमती मन पर्यवज्ञान जेमने उत्पन्न थयू छे एवा हरिहंत भगवंतों ने नमस्कार थाओ नमो समी गुत्ती गुणरैन अलंकियानम हरिहंतानम पांच समिति अने त्रण गुप्ति रूप गुणरत्न थी अलंकृत हरिहंत भगवंतों ने नमस्कार थाओ नमो दसविह समन धम्मत्स संधार गाणम हरिहंतानम दस प्रकारना समण धर्म ने सुंदर रीते धारण करनारा हरिहंत भगवंतों ने नमस्कार थाओ नमो पुखर पत्तव निरुवलेवाणम हरिहंतानम पुष्कर पद्मना पत्रनी माफक नहीं ले पाएला एवा अरिहंत भगवंतों ने नमस्कार थाओ नमो जीवो अपरिधायी विहार वरकारगाणम हरिहंतानम जीवनी जेम अप्रतिहत अस्खलित श्रेष्ठ एवा विहार करनारा हरिहंत भगवंतों ने नमस्कार थाओ नमो आया सुव निराशय गुण संसोहियाणम हरिहंतानम आकाशनी जेम निरालंबताना गुणथी शोभता एवा अरिहंत भगवंतों ने नमस्कार थाओ नमो अस्खलिय पवन गुणव अपरिबद्धानम अरिहंतानम अस्खलितेवा वायुना समूहनी जेम अप्रतिबद्ध एवा अरिहंत भगवंतों ने नमस्कार थाओ नमो संगोवि अंगो वंग कुम्भव गुत्ती दियानम हरिहंतानम संगोपित छे अंग ने उपांग जेमना एवा काचबानी माफक गुप्त इंद्रियो वाला हरिहंत भगवंतों ने नमस्कार थाओ नमो विहंगमो विप मुक्क गुण संपत्तानम हरिहंतानम पंखिनी जेम निसंगता गुण ने पामेला अरिहंत भगवंतों ने नमस्कार थाओ नमो खग्ग सिंगव एगग्ग भाव मुवगयानम हरिहंतानम खड़गी गेंडाना सिंगडानी जेम एकत्व भावने पामेला
એકાકીપણે વિચરતા એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો ભારંડ પક્ષિવ અપમત્તાનમ અરિહંતાનમ. ભારંડ પંખીની જેવા અપ્રમત્ત દશા પામેલા એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો લખણ ગુણો વેય વરસહુવ જાયથામાણમ અરિહંતાનમ. લક્ષણ અને ગુણોથી યુક્ત એવા શ્રેષ્ઠ વૃષભની જેમ પોતે સ્વીકારેલા મહાવ્રતોના ભારને વહન કરવામાં સમર્થ એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાવ. નિર્મળ વિપુલ મતિ મન પર્યવ જ્ઞાન સહજ દીપતા જે પંચ સમિતિ ગુપ્ત ત્રયને ત્રયણ માળા ધારતા તશ ભેદ દીજે શ્રમણ સુંદર અરિહંત પરમાત્મા ચવન કલ્યાણક વખતે માતાના ગર્ભમાં આવે છે ત્યાંથી માંડીને અરિહંત પરમાત્મા નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યાં સુધીના જે ધ્યાન ચિત્રો આ મહાત્માએ આપણી નજર સમક્ષ મૂક્યા છે તે આરાધનામાં અત્યંત સહાયક છે. જો મનને આ ચિત્રો સાથે આપણે જોડી શકીએ તો ધ્યાન અંદરથી ઉગડી જશે. એક એક સૂત્ર જે આપેલું છે સૂક્ષ્મ દ્રષ્ટિથી જો આપણે વિચાર કરીએ તો એ સૂત્રો આપણા જીવનને ઉજ્જવળ બનાવવા માટે આરાધનામાં અગ્રસર થવા માટે સહાયક છે. અહીં આપણે જોઈએ 57મું સૂત્ર, નમો ભારંડ પક્ષિવ અપમત્તાનમ અરિહંતાનમ. ભારંડ પક્ષીની જેવા અપ્રમત્ત અરિહંત ભગવંતોને નમસ્કાર થાવો. તમે જાપ કરો, તમે જો જાપ કરી શકો પ્રમાદ દૂર થઈ જશે. ભારંડ પક્ષી જેવા અપ્રમત્ત આગમોમાં ભગવાનનું જે વર્ણન આપવામાં આવ્યું છે એ જાપ વડે તેમનું ધ્યાન કરવાથી તે ગુણો આપણી અંદર સુષુપ્ત રહ્યા છે
તે ગુણો પ્રગટ થઈ જાય છે। આપણે સર્વે એ ગુણો પ્રગટ કરીએ એવી ભાવના